માનનીય શ્રી જયેશભાઈ બારોટ, રાઇટર, એક્ટર અને પોતે બહુ સારા સિંગર અને સાહિત્યકાર એવા જયેશભાઈ બારોટ તરફથી પ્રજાજોગા સંદેશ. જય માતાજી. મિત્રો, હું છું આપનો લોક ગાયક જયેશ બારોટ. મારો પંચમહાલ જિલ્લો અને છોટાઉદેપુર બંને જિલ્લાઓના તમામ મારા ચાહક મિત્રો, મારા કલાકાર મિત્રો તેમજ તમામ પરિવારો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. કારણ કે વિશ્વમાં કોરોનાએ ખૂબ કેર કર્યો છે, ત્યારે આપણે અત્યારે જવાબદારી બને છે કે આપણે ઘરમાં રહીએ, આપણા પરિવાર વચ્ચે રહીએ, આપણા પરિવારની સાથે રહીએ. કારણ કે પરિવાર અને દેશ બંને સાચવવાની જવાબદારી આપણી છે. ત્યારે તમામ મારા ચાહક મિત્રો અને પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને, નાના નાના ભૂલકાઓને, બધાને જયેશ બારોટને વિનંતી છે, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. જય માતાજી, જય મગર. ગુજરાતનું ગૌરવ એવા ભરતભાઈ બારિયા આપણને કોરોના વાયરસ વિશે એક સંદેશ પાઠવે. ભરતભાઈ નમસ્તે. હું તમારો ભરત બારિયા, વાવ બાકરણનો તમારો છોરો, આજે એક અપીલ કરી રહ્યો છું. આજે વિશ્વભરમાં એક ભયંકર બીમારી આવી ગઈ છે. કેવા કેવા લોકો જવા માંડ્યા છે મિત્રો, મને ખૂબ ચિંતા થાય છે મારા પંચમહાલ અને મારા છોટાઉદેપુરને. મિત્રો, આજે આપણા ભારતના વડાપ્રધાન પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગુજરાતના વિજય રૂપાણીજી, ડૉક્ટર નસીસ, કેટલી બધી સંસ્થાઓ, મીડિયાઝ અને મારે ખાસ મારા પંચમહાલના બધા જ એટલે સર્વે સરપંચોને હું સલામ કરું છું કે તેઓ લોકો ખડે પગે ઊભા છે. તો કેમ આપણે બધા ખભે ખભો મિલાવીને એમને સપોર્ટ ન કરીએ? મિત્રો, ખાસ તમે તમારી તબિયત સાચવજો, ઘરમાં રહેજો અને સુરક્ષિત રહેજો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. જય માતાજી. અજયભાઈ વસાવા, ચાલો સાથે ચાર કરીએ, થઈ જાય એક રંગાલાનું ગીત. જય માતાજી. જય માતાજી. હા મહેન્દ્રભાઈ, તમારી ખાસ ફરમાઈશ છે ત્યારે. રંગાલા ર રંગાલા અમાસુરા રંગાલા, રંગાલા ર રંગાલા અમાસુરા રંગાલા, રંગાલા ર રંગાલા ભાતિસુરા રંગાલા. હો લા 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 લા, હો લા 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 લા. માથે ફેટાવાલા ર અમાસુરા રંગાલા, માથે ફેટાવાલા ર અમાસુરા રંગાલા, રંગાલા ર રંગાલા અમાસુરા રંગાલા, રંગાલા ર રંગાલા અમાસુરા રંગાલા. માથે ફેટાવાલા ર અમાસુરા રંગાલા, રંગાલા ર રંગાલા અમાસુરા રંગાલા. જય માતાજી. જય મોગલ. અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. અર્પિત કર દો તન મન ધન, માંગ રહા બલિદાન વતન. અગર દેશ કે કામ ન આયે તો જીવન બેકાર, તો જીવન બેકાર સાથીઓ, હો જાવો તૈયાર. અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. જય માતાજી. મિત્રો, હું ઈશ્વર ઠાકોર સ્ટુડિયો ધારા તરફથી આજે એક સંદેશ લઈને આવ્યો છે બધા કલાકારો સાથે. તો આજે આખું વિશ્વ, આજે સંપૂર્ણ વિશ્વ કોરોના વાયરસના ભરડામાં ધીમે ધીમે આવી રહ્યું છે, ત્યારે મિત્રો હું પ્રજાજોગ સંદેશ લઈને આવી રહ્યો છું. મિત્રો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો, અને મિત્રો તમારા પરિવાર સાથે રહો. એટલે મિત્રો, કારણ કે જે પણ આપણી સરકાર કરી રહી છે, ગવર્મેન્ટ જે પણ સંદેશ આપી રહી છે, એ પ્રમાણે આપણે જો એને વર્તન કરીશું તો આપણે પોતે આ કોરોનાને માત આપીશું. જય માતાજી. જય મોગલ. જય માતાજી. મિત્રો, હું છું રણજીત નાડિયા. કોરોનાની મહામારી અત્યારે ચાલી રહી છે,
તો સર્વ મિત્રોને નમ્ર અપીલ છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો, પોતાના પરિવારને સાચવો. જય માતા. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું ચંદન રાઠોડ, તમારો નાથીઓ. મિત્રો, કોરોના વાયરસ આજે ભારતમાં નહીં આખા વિશ્વમાં એક ગંભીર બીમારી તરીકે ઉપસી આવ્યું છે અને આજ સુધી આ બીમારીની કોઈ જ દવા શોધાઈ નથી. આનો એકમાત્ર ઈલાજ છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, એ લોકોએ જે એક નિર્ણય લીધો છે 21 દિવસના લોકડાઉનનો, અને કદાચ આ લોકડાઉન લંબાવવામાં પણ આવી રહ્યું છે, તો આવા સમયે આપણે આપણી સરકારને સપોર્ટ કરવો એ બહુ જ જરૂરી છે. એ માટે કાંઈ જ નથી કરવાનું, માત્ર ને માત્ર ઘરમાં રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે અને ચોખ્ખાઈ જાળવવાની છે. આવા સમયે મને ગુજરાતી ફિલ્મના અભિનેતા તરીકે તમે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે, તો મારા ગુજરાતની જનતા અને મારા પંચમહાલની જનતા, ખાસ કરીને કાકા બાપાના કોરિયા, એ બધાની બહુ જ ચિંતા સતાવે છે. સો આવો આપણે સૌ સાથે મળીને સરકારના નિયમને બિરદાવીએ, 100-100 સલામ કરીએ પંચમહાલના, ગુજરાતના નાના નાના ગામડાઓના સરપંચોને, કાર્યકર્તાઓને જે ગરીબો સુધી ખાવાનું પહોંચાડી રહ્યા છે, અને પોલીસ કર્મીઓ, ડૉક્ટરો અને નર્સને તો કરોડો સલામ છે કે એ લોકો પણ રાત દિવસ આપણી સુરક્ષા માટે, આપણને બચાવવા માટે કર્મ કરી રહ્યા છે. સો આવો સાથે મળીને આ કોરોના વાયરસને નાબૂદ કરી નાખીએ અને એક સ્વચ્છ જીવન જીવીએ. થેન્ક યુ. જય માતાજી. મિત્રો, હું હિતેશ મેલદાર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સિનેમેટોગ્રાફર. કોરોના 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 એ તો પથ્થર ઠોકી દે ભાઈ. આપણા પંચમહાલના મિત્રોને નમ્ર વિનંતી કે આ કોરોનાથી બચીને રહે, ઘરમાં જ રહે, ઘરની બહાર નીકળો તો જ કોરોના આપણને નડે છે. ઘરની બહાર ના નીકળે તો કોઈ જ પ્રોબ્લેમ નથી. પ્લીઝ મહેરબાની કરીને પંચમહાલવાસીઓ, ઘરમાં જ રહો, સેફ રહો, એન્જોય કરો, પરિવાર સાથે રહે, સમય વિતાવવાનો સુનેરી અવસર મળ્યો છે, એનો આનંદ માનો. નમસ્કાર મિત્રો, આંતરરાષ્ટ્રીય નૃત્યકાર હું અક્ષય પટેલ, પંચમહાલનો જમાઈ. આજે આખી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તો આપણે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. એટલે મારા દરેક પંચમહાલના નાગરિકોને, છોટાઉદેપુરના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. કારણ કે જેટલું બને તેટલું ઘરમાં રહીશું, એટલું જ આપણે સુરક્ષિત રહીશું અને કોરોના વાયરસથી બચીશું. આજે આપણી ભારત સરકાર, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ અને આખો પોલીસ સ્ટાફ, આર્મી જવાન, ફાયર બ્રિગેડના જવાનો, ડૉક્ટર્સ, નર્સિસ, સામાજિક સંસ્થાઓ અને દરેક ગામના સરપંચો, આગેવાનો જે દિવસ રાત સેવા આપી રહ્યા છે, તેમને હું સલામ કરું છું અને એમનો આભાર માનું છું. એટલે મારે પંચમહાલના દરેક નાગરિકને અને છોટાઉદેપુરના દરેક નાગરિકને મારી નમ્ર વિનંતી છે કે આપ ઘરે રહો, સુરક્ષિત રહો. નમસ્કાર, હું રવિતા બારિયા, નૃત્યકાર. ખાસ પંચમહાલ છોટાઉદેપુરને હું એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે જેમ મોદી સરકારે કીધું કે બધા ઘરમાં રહો, આપણે આપણા ફેમિલીની કેર કરવાની છે, અત્યારે બધા લોકો મરી રહ્યા છે કોરોના વાયરસથી, તો આપણે એ બધાનું ધ્યાનમાં રાખીને આપણે પોતાનું વિચારવાનું છે. એટલે હું બધાને એ જ કહેવા માંગુ છું કે બધા ઘરમાં રહો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને બસ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. નમસ્કાર. નમસ્તે. આજે સમગ્ર વિશ્વ એક જ મહામારીથી પીડાઈ રહ્યું છે, જેનું નામ છે કોરોના વાયરસ. અને આ વાયરસથી, આ બીમારીથી કોઈ ડરવાની જરૂર નથી, બસ આપણે બધાએ સાવચેતી રાખવાની જરૂર છે. જેમ કે ભીડભાડવાળી જગ્યાએ જવું ટાળવું, અથવા કોઈ કારણસર જવું પડે તો માસ્કનો ઉપયોગ કરવો અને પોતાના હાથને વારંવાર સાબુથી વોશ કરવું, ક્લીન કરવું અને સાથે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, અને તમને છીંક કે ખાંસી આવે તો રૂમાલ વડે એને ઢાંકવું, અને તમને નોર્મલ શરદી ખાંસી થાય
તો એને નોર્મલ ના ગણીને સાથે તમારા કોઈ ડૉક્ટરને હોય એમને બતાવો અથવા હેલ્પલાઇન 104 પર સંપર્ક કરો. નમસ્કાર. આજે મારા બધા મિત્રોને એટલું જ કહું છે કે સુરક્ષિત રહેવું ખૂબ જરૂરી છે, તો સુરક્ષા મેળવવા માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે રહીએ એટલે સુરક્ષિત રહીશું. અને ઘણા એવા બધા કામો હોય છે કે આપણે ઘરે રહીને કરી શકીએ, તો ઘરે રહો અને સુરક્ષિત રહો. જય માતા દી દોસ્તો, આપણે સૌ ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ. જય હિંદ, જય ભારત. જી મિત્રો, હું છું મયુર કુમાર, આદિવાસી ટીમડી ગ્રુપ કાકા બાપાના પોર્યા. સોસ એવા લોકો છે, સોસ સલામ, કે કામદારો, સફાઈ કામદારો, પોલીસ કર્મી, નર્સ સ્ટાફ, ડૉક્ટરો, એમને સોસ સલામ છે મારા. અને મારા ખાસ મિત્રોને જણાવું કે ઘરમાં સુરક્ષિત રહો અને સહી સલામત રહો, કંઈ જવાની જરૂર નથી, ઘરમાં જ રહો. મારા આદિવાસી ભાઈઓ બહેનોને જણાવવાનું કે સુરક્ષિત રહો. કવાડ, છોટાઉદેપુર, પંચમહાલ બધા વિસ્તારને કહું છું મેં, સુરક્ષિત રહો, સલામત રહો. હાય, કેમ છો બધા? હું છું પ્રણવ બારિયા. ઘરમાં રહો, સુરક્ષિત રહો, નિરોગી રહો. હું સાગર પરમાર, ફોટોગ્રાફર. ઘરમાં રહો, સુરક્ષિત રહો. ઘર પર રહીએ, સુરક્ષિત રહીએ. જબ કોરોના ભાગેગા તભી હમારા ઇન્ડિયા સુરક્ષિત રહેગા. આજના મહામારી રોગ સામે લડવા માટે આપણે દરેક ભાઈઓ બહેનો એ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. નમસ્કાર મિત્રો, અત્યારે કોરોનાની મહામારીની અંદર દેશ અને દુનિયા જ્યારે મુસીબતમાં મુકાય છે, તો આપ સૌ નાગરિકોને એટલી જ વિનંતી કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય હિંદ. નમસ્કાર, હું છું નાગજી રાઠવા, વિડીયોગ્રાફર. ઘરમાં રહો, સેફ રહો, સુરક્ષિત રહો.